નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર માર્ચ બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને ભણવાની મજા આવે તમને એવું લાગે કે ના આજે કરંટ અફેર પ્લસ જે આ જી કેના પ્રશ્નો છે પ્લસ આપણે જે રિવિઝન કરાવીએ છીએ એ બધું તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થાય છે તમને એક્ઝામમાં તમને તમારા જીવનમાં તો તમે આ વિડીયોને એક લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને એટલીસ્ટ શેર કરજો તો એમને પણ બેનિફિટ થાય ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનને આજના આપણા સેશનમાં આપણે સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં શું કરીશ હું તમને દરેક દરેક પ્રશ્નના આન્સર આપી દઈશ ત્યારે તમારે ચેક કરવાનું તમે આપેલા પ્રશ્નો જવાબમાં કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તો એ પ્રશ્નો જવાબ જે સાચા પડ્યા છે એ તમારે જણાવવાનું છે કે ભાઈ ડેલી કરંટ અફેરમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે આ જે જી ટેસ્ટ છે ને એમાં એમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ને એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો પૂછે છે જેમાં બંધારણના પાંચ પ્રશ્નો આવે છે અને પાંચ પ્રશ્નો ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ સાહિત્યકાર ધીરુબેન પટેલને કયા વર્ષે સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષા માટેના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો જવાબ આવશે બે હજારને એકમાં ક્યારે બે હજાર એકમાં તો સમાચારમાં શા માટે છે મિત્રો કેમ કે રિસન્ટલી એમનું નિધન થયું છે પણ ગઈકાલે જ તો ગુજરાતના જાણીતા સાહિત્યકાર નવલકથાકાર ધીરુબેન પટેલનું સત્તાણું વર્ષની ઉંમરે ગઈકાલે એટલે કે દસ માર્ચના રોજ નિધન થઈ ગયું છે ગુજરાતી ભાષામાં એમણે વાર્તાઓ નવલકથાઓ લઘુ નવલકથા હાસ્યકથાઓ બાળ સાહિત્ય ટૂંકી વાર્તાઓ કાવ્ય સર્જનમાં એમનું વિશેષ સર્જન રહ્યું છે આ ઉપરાંત તમને ખબર છે ને ભાવની ભવાઈ ફિલ્મ આવી હતી એ એમણે નાટક લખેલું હતું જેના પરથી કેતન મહેતાએ ફિલ્મ બનાવી હતી ઓગણીસો એક્યાસીમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી સુવર્ણચંદ્રક મળ્યો બે હજાર બેમાં માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઓગણીસો એક્યાસીમાં ઓકે ફરીથી એને જ વસ્તુ આવી છે ચલો વાંધો નથી બે હજાર બેમાં માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર ઓગણીસો એક્યાસી માં એમને કે એમ મુનશી સુવર્ણ પુરસ્કાર ઓગણીસો છન્નુમાં એમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આગંતુક માટે બે હજાર એકમાં એમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર મળ્યો હતો ધુરુબેન ધીરુબેન પટેલ છે એમનો નવલકથાકાર નાટ્યકાર વાર્તાકાર અનુવાદક તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે જન્મ ઓગણીસો છવ્વીસમાં વડોદરામાં થયો હતો શાળા શિક્ષણ સાંતા ક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં થયું તેમજ ઉચ્ચ શિક્ષણ એફિન્સ્ટન કોલેજમાં મેળવ્યું ઓગણીસો પિસ્તાલીસમાં અંગ્રેજી વિષય સાથે એમણે બી પાસ કર્યું બેચલર ઓફ આર્ટ્સ અને ઓગણીસો સુડતાલીસમાં એમ એ પૂર્ણ કર્યું ઓગણીસો ઓગણપચાસથી મુંબઈની ભવન્સ કોલેજમાં અને પછી ઓગણીસો ત્રેસઠથી ચોસઠમાં દસરની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા થોડો વખત પ્રકાશ સંસ્થા પ્રકાશન સંસ્થા છે આનંદ પબ્લિશર એનું સંચાલન કર્યું ઓગણીસો ચોસઠમાં કલકી પ્રકાશન શરૂ કર્યું અને ઓગણીસો પંચોતેરથી થી સુધા સાહિત્યના તંત્રી પદે રહ્યા હતા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓગણીસો એસીમાં એમને રણજીત રામ સુવર્ણચંદ્રક પણ આપવામાં આવ્યો હતો તે પણ યાદ રાખજો ઓકે મિત્રો નિધનની વાત કરીએ આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને કે પરમદિસે ભણ્યા હતા એક્ટર ડિરેક્ટર અને નિર્માતા સતીશ કૌશિકનું નિધન થયું ચલો એક પ્રશ્ન તમારા માટે કે રિસન્ટલી પ્રિયદર્શી તરીકે ઓળખાતા એક સાહિત્યકારનું પણ નિધન થયું છે એમનું સાચું નામ તમારે કહેવાનું છે અને આપણા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી એમનું પણ નિધન થઈ ગયું એ પણ યાદ રાખજો ગુજરાતી સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ નશા મુક્ત ભારત અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવે છે તો જવાબ રહેશે સામાજિક ન્યાય અને વિભાગ તો તાજેતરમાં આ જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે અને બ્રહ્મા છે એમણે આ નશા મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક અને વ્યાપક બનાવવા માટે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે નશા મુક્ત ભારત અભિયાનની વાત કરીએ તો તેનો મુખ્ય હેતુ એવો જ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ યુનિવર્સિટી કેમ્પસ શાળાઓ અને સામુદાયિક જોડાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતમાં યુવાનોને માદક દ્રવ્યોના દુરુપયોગ વિશે જાગૃતિ લાવવાનો છે સામાજિક ન્યાય સશક્તિકરણ મંત્રાલય દ્વારા બે હજાર વીસમાં શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ સૌથી વધુ સંવેદનશીલ જિલ્લાઓમાંથી બસો બોતેરના લક્ષ્ય સાથે શરૂ કર્યો છે હવે દેશભરમાં ત્રણસો બોતેર જિલ્લાઓ અને ત્રણ લાખથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં ત્રણ પોઈન્ટ દસ કરોડ યુવા વ્યક્તિઓ સહિત નવ પોઈન્ટ પચાસ કરોડથી વધુ લોકો સુધી પહોંચી ગયું છે હવે કડવું સત્ય તમને ખબર છે કે ભાઈ આલ્કોહોલની ખરાબ અસરને બધાને ખબર છે એને રોકવા માટે પ્રયત્નો એ કરે છે પરંતુ સરકાર છે ને દારૂના વેચાણને સંપૂર્ણપણે રોકી નથી શકતી કેમ કે આલ્કોહોલમાંથી બહુ મોટી આવક થાય છે બે હજાર બાવીસ ત્રેવીસમાં માત્ર આલ્કોહોલમાંથી એક્સાઇઝની આવક નવ હજાર પાંચસો કરોડ રૂપિયા હતી કેટલી નવ હજાર પાંચસો કરોડ રૂપિયા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની વાત કરીએ તો એના કેન્દ્રીય મંત્રી ડોક્ટર વિરેન્દ્રસિંહ છે ડોક્ટર વિરેન્દ્ર કુમાર તમારા માટે પ્રશ્ન છે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના મંત્રી કોણ છે કમેન્ટ બોક્સમાં લખો અરુણ સુબ્રમણ્યમ ન્યૂયોર્ક કોર્ટમાં પ્રથમ ભારતીય અમેરિકન જજ બન્યા છે અરુણ સુબ્રકરિયમ ન્યૂયોર્કમાં મેનહટન ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રથમ ભારતીય અમેરિકન જજ તરીકે નિયુક્ત થયા છે સધર્ન ડિસ્ટ્રિક ઓફ ન્યૂયોર્ક માટે યુનાઇટેડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે શ્રી સુબ્રમણ્યમનું નામાંકન સૌપ્રથમ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એટલે યુનાઇટેડ સ્ટેટના જે પ્રમુખ છે ને પ્રેસિડેન્ટ જો બાઇડન એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તમારા માટે એક પ્રશ્ન આપણે ભણ્યા હતા કે અમેરિકાના મેસેચ્યુએટ રાજ્યના એક આયર ડિસ્ટ્રિક કોર્ટના પ્રથમ ઇન્ડો અમેરિકન જજ બન્યા હોય ભારતીય મૂળના અને એ પણ આપણા ગુજરાતી કહી શકો એમનું નામ તમને આવડે તો કહો શ્રી સુબ્રમણ્યમને બે હજાર એકમાં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાંથી બી એ બે હજાર ચારમાં કોલંબિયા લો સ્કૂલમાંથી એમના જ્યુરિસ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી બે હજાર સાતથી ન્યૂયોર્કમાં સુનમન ગોડફ્રે એલ એલપીમાં ભાગીદાર તરીકે કાર્યરત રહ્યા આ ઉપરાંત એક બહુ મોટી સિદ્ધિ છે છેતરપિંડી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના ભોગ બનેલી જાહેર અને ખાનગી સંસ્થા છે ને એના માટે આ જે શ્રી સુબ્રમણ્યમની કારકિર્દીમાં લગભગ એક અબજ ડોલર સફળતાપૂર્વક વસૂલ કરવામાં આવ્યા છે એક અબજ ટોલર ત્રણ વર્ષ પછી એમણે જેમ્સ કેન્ટ અને હાર્લન ફિઝ કે સ્ટોન સ્કોલર તરીકે કોલંબિયા લો સ્કૂલની કાયદાની ડિગ્રી મેળવી કંઈ કોલંબિયા અને કોલંબિયા લો રિવ્યૂ માટે એક્ઝિક્યુટિવ આર્ટિકલ એડિટર તરીકે પણ સેવા આપેલી છે શું છે કોલંબિયા લો રિવ્યૂ માટે એક્ઝિક્યુટિવ આર્ટિકલ્સ એડિટર તો ભારતીય મૂળના છે યાદ રાખજો ઓકે આગળ વધીએ આપણે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને અહીંયા મળશે બિલકુલ ફ્રીમાં તાજેતરમાં ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકલવા માટે કઈ ભારતીય સંસ્થા દ્વારા ખરીફ ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે તો જવાબ શું આવશે નાફેડ દ્વારા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા તો રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરી છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે શું છે વધુ સારા દરનો લાભ લેવા ખેડૂતો તેમની સારી ગુણવત્તા અને સૂકો જથ્થો ખરીદીને કેન્દ્રો પર લાવવા વિનંતી કરવામાં આવી છે તમને ખબર છે આપણા ગુજરાતની અંદર સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ક્યાં થાય ભાવનગર એમાં પણ મહુવા તો એક તો મહુવા ગોંડલ અને પોરબંદર કેન્દ્રો પરથી નવ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી ડુંગળીની ખરીદી શરૂ કરી દીધી છે નાફેડે ખેડૂતોને તેના વેચાણની રકમની ચૂકવણી ઓનલાઈન કરવામાં આવશે નાફેડ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ છે તે ભારત તે સરકારના કૃષિ મંત્રાલય હેઠળ કામ કરે છે જેના મંત્રી નરેન્દ્રસિંહ તોમર છે નાફેડની સ્થાપના ખેડૂતોને લાભ આપવા માટે કૃષિ પેદાશોના સહકારી માર્કેટિંગને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કરવામાં આવી જો ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન ભાવનગરમાં બટાકાનું કે તો ડીસામાં બરાબર અને તમારા માટે પ્રશ્ન મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે ગુજરાતમાં નાફેડની સ્થાપના ખેડૂતોને લાભ આપવા માટે કૃષિ પ્રદેશોના સહકારી માર્કેટિંગને પ્રોત્સાહનના હેતુ માટે કરવામાં આવી હતી બરાબર છે ક્યારે કરવામાં આવી હતી ગાંધી જયંતિના રોજ બીજી ઓક્ટોબર ઓગણીસો ને અઠ્ઠાવનમાં રોજ નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે અને પ્રેસિડેન્ટનું નામ બિજેન્દ્ર સિંઘ છે ઓકે કૃષિ ખેડૂતો નાફેડના મુખ્ય સભ્યો છે જેમણે નાફેડની કામગીરીમાં જનરલ બોડીના સભ્યોમાં સ્વરૂપમાં કહેવાની સત્તા છે તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં આતિથ્યમ ડેશ લોકાર્પણ કરવામાં આવ્યું તો આપણા પ્રવાસન મંત્રી છે જેમનું નામ છે મુળુભાઈ બેરા એમના દ્વારા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ છ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ ગાંધીનગરમાં આતિથ્યમ ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું અને આ પ્રકારનું ડેશબોર્ડ શરૂ કરનાર ભારત ભારતનું પ્રથમ રાજ્ય છે આપણું ગુજરાત પ્રવાસન ક્ષેત્રે નવી પહેલ કરીને ગુજરાતે દેશના પ્રવાસન નીતિ અને હેરિટેજ પ્રવાસન નીતિઓનો નવો ખ્યાલ આપ્યો છે આ ડેશબોર્ડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા પૂરા પાડવા છે આતિથ્યમ ડેશબોર્ડ અંતર્ગત રાજ્યના એકસો નવ પ્રવાસન ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે જેમાં ચોવીસ આધ્યાત્મિક પિસ્તાલીસ લેસર પ્રવાસન અઢાર હેરિટેજ અને બાવીસ વેપારી સ્થળોનો સમાવેશ થાય છે આ ડેશબોર્ડમાં પ્રવાસીઓની તમામ વિગતો આપવામાં આવશે જેમાં તેમની ઉંમર રોકાણના દિવસો રાત્રિની સંખ્યા એમના સ્થાનિક આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના મૂળ રાજ્ય સહિતની બધી માહિતી આપવામાં આવશે તમારા માટે એક પ્રશ્ન કેન્દ્રીય પ્રવાસન મંત્રીનું નામ શું છે અને તમને ખબર છે ને કે પ્રવાસી ભારતીય દિવસ મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાંથી ભારત આવ્યા હતા ઓગણીસો ને પંદરમાં તો એ નિમિત્તે મનાવવામાં આવે છે નવમી જાન્યુઆરીના રોજ અને આ વર્ષે સત્તરમા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ છે ને એ મનાવવામાં આવ્યો છે ઇન્દોરમાં વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર યાદ રાખજો એમાં ગુવેનાના જે રાષ્ટ્રપતિ હતા મોહમ્મદ ઈરફાન અલી જેવો મુખ્ય મુખ્ય મહેમાન ચીફ ગેસ્ટ હતા નોટ કરજો પણ તમને પૂછે કે છવ્વીસ જાન્યુઆરીમાં આપણા મુખ્ય મહેમાન કોણ હતા પ્રજાસત્તાક દિવસના તો અબ્દુલ અલ સિસી ઇજિપ્તના પ્રેસિડન્ટ બરાબર છેલ્લા એક દરસ દરમિયાન ગુજરાત વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેનાર દેશ વિદેશ અને રાજ્યમાંથી સ્થળાંતર કરનાર ને વિગતો પણ આ ડેશબોર્ડમાં ઉપલબ્ધ કરાવશે બરાબર આ યાદ રાખજો ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા છે શ્રી માણેક શાહ નવા એટલે કે ફરીથી બન્યા છે બીજી વખત શપથ લીધા છે અને રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય એમણે શપથ લેવડાવ્યા છે ત્રિપુરાના પાટનગર અગરતલામાં વિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને બીજા ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી હતી તેમણે આ વર્ષે સોળ જાન્યુઆરીના રોજ સોળ ફેબ્રુઆરીના રોજ યોજાયેલા મતદાનમાં બારસો સત્તાવન મતોના માર્જિન સાથે બીજી જીત મેળવી ભાજપે ત્રિપુરા વિધાનસભામાં સાહીઠમાંથી બત્રીસ બેઠકો જીતી હતી તેના સહયોગી આઈ એફ એફ ટી ધ ઇ ઇન્ડિનિયસ પ ત્રિપુરાએ એક બેઠક જીતી છે શ્રી શુક્લાચરણ નાવોટિયા જે ભારતના ભાજપના ગઠબંધન ભાગીદાર ઇન્ડિજિનિયસ પીપલ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના એકમાત્ર ધારાસભ્ય છે બરાબર ત્રિપુરાની વાત કરીએ કેપિટલ અગરતલા છે બરાબર सीएम તમને ખબર પડી કે માણેક શાહ છે ગવર્નરે ખબર પડી કે સત્યદેવ નારાયણ આર્ય છે અને તમારા માટે પ્રશ્નની હાઈકોર્ટે ક્યાં છે બીજું ભારતમાં પ્રથમ વાસથી બનેલ બેટ અને સ્ટમ્પ એ ત્રિપુરાએ બનાવ્યું જે કોઈપણ પ્રકારની ઇન્ટરનેશનલ મેચમાં વાપરી શકાય આ યાદ રાખજો સોશિયલ મીડિયા હેન્ડલ્સ તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મને મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ અહીંયા તમને રમવા મળશે તો એ યાદ રાખજો અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તાજેતરમાં પાંચમી આસિયાન ઇન્ડિયા બિઝનેસ સમિટ છ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ ક્યાં યોજાઈ ગઈ તો કુવાલાલમપુર કઈ જગ્યાએ કુવાલાલમપુર બરાબર તો તાજેતરમાં પાંચમી આસિયાન ઇન્ડિયા બિઝનેસ સમિટ છ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ કુવાલાલમપુરમાં યોજાય આસિયાન અને ભારતના સ્પીકર અને સહભાગીઓએ આસિયાન ભારત ગહન સહયોગ દ્વારા બિઝનેસ જોડાણો પછી કનેક્ટિવિટી સપ્લાય ચેનની સ્થિતિસ્થાપકતા કેવી રીતે વધારી શકાય આ બધાની ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા પણ નોટ કરજો ભારત આસિયાનનું સભ્ય નથી આસિયાનમાં ટોટલ દસ સભ્ય દેશો છે અને એક નવો સભ્ય દેશ જોડાયો જેનું નામ તમારે કહેવાનું છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રીએ પાંચમી આસિયાન ઇન્ડિયા બિઝનેસ સમિટ સંબોધિત કરી છે કુવાલાલમપુરમાં ભારત અને દસ સભ્ય જૂથો વચ્ચે ત્રણ દાયકાથી વધુ લાંબા જોડાણની યાદમાં આસિયાન ભારત મિત્રતા વર્ષના ભાગરૂપે યોજવામાં આવી રહી છે આસિયાન પ્લસ ટેનમાં ભારત છે પણ આસિયાનનું સભ્યપદ સભ્ય નથી ડાયરેક્ટ આસિયાનની વાત કરીએ તો એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ ઓગણીસો સડસઠમાં એની સ્થાપનાથી તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે નાગાલેન્ડના મુખ્યમંત્રી છે રેફ્યુનિયો તો તાજેતરના તાજેતરમાં નેશનલ તાજેતરમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા રિયો છે એમણે પાંચમી ટર્મ માટે નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે અને નાગાલેન્ડનું પાટનગર છે ને કોહિમા ત્યાં કલ્ચર હોલમાં સાત માર્ચના રોજ નાગાલેન્ડના ગવર્નર લા ગણેશન દ્વારા એમને હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા છે નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ટી આર ઝેલિયાંગ અને ભાજપના વાય પેટ આ બંનેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પહેલી વાર એવું થયું કે બે નાયબ મુખ્યમંત્રી છે એનડીપી ભાજપ ગઠબંધનને સાહીઠ વિધાનસભા મસ્તા જો જોમાં સાહીઠ વિધાનસભા છે સાહીઠ સીટો છે વિધાનસભાની તો સાહીઠ વિધાનસભા મત વિસ્તારોમાં સાડત્રીસ બેઠકોની પ્રચંડ બહુમતી મેળવી છે નાગાલેન્ડ સરકારમાં એનડીપી ભાજપ ગઠબંધન માટે સતત બીજી ટર્મ છે આ વખતની ચૂંટણીમાં નાગાલેન્ડમાં બે મહિલાઓ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સોતુ ઓનુ ફૂશે અને હેકાની જખાલુ જીત મેળવી છે રાજ્યની પ્રથમ બે મહિલા ધારાસભ્ય પણ બની છે અને પરીક્ષાની દ્રષ્ટિએ આપણે ઓલરેડી આ ભણી ગયા છીએ સોતુ નો ફ્રુસે છે એ નાગાલેન્ડના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી બન્યા છે નાગાલેન્ડની વાત કરીએ કોહિમા એનું કેપિટલ છે બાકી તમને ખબર પડી ગઈ સીએમ નેફ્યુરીઓ અને ગવર્નર લા ગણેશન છે અને પેલા ભૂત જલો કે મરચા યાદ રાખજો નાગાલેન્ડના તીખા મરચા ઓકે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન લોક સેવા આયોગના કાર્યોની વિગત કયા આર્ટિકલમાં આપવામાં આવી છે આર્ટિકલ ત્રણસો વીસમાં ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ મદ્રાસમાં સોળસો સિત્યાસીમાં કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત પાંચ વર્ષથી બદલીને છ વર્ષ કરવામાં આવી તો એને આપણે કહીએ છીએ મિની બંધારણ બેતાલીસ બંધારણ સુધારો ઓગણીસો કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી ગુજરાતમાં હાલ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે એકસો એકત્રીસ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે તો ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે લીલી નાઘેર ઘેર આમાંથી કોની જોડે જોડાયેલ છે તો ચોરવાડ દાંતીવાડા બંધ કઈ નદી પર છે તો અને નોટ કરજો દાંતીવાડા જે કૃષિ યુનિવર્સિટી છે એ ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી ઓગણીસો બોતેરમાં સરદાર પટેલનું નામ છે બનાસકાંઠામાં ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લો એના ગરબાડા કરીને છે એ ગરબાડાના પાટા ડુંગરી ખાતે વવઠાશાના માટે જાણીતું છે સાત નદીઓના સંગમ અને એ પણ હા સામે માં સા હા સામે માં વો ખા શે હા પરથી હાથમતી સા પરથી સાબરમતી મેં પરથી મેસવો મા પરથી માઝમ વા પરથી વાત્ર અને શે પરથી શેઢી ભારત ગુજરાતનો સૌથી મોટો મેળો છે વૌઠાનો મેળો નોટ કરજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં સમાચારમાં રહેલ આશાભાઈ પુરુષોત્તમ દાસ અમીન આરોગ્યધામ ક્યાં આવેલું છે અમદાવાદમાં તાજેતરમાં કયા સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ એમનો જન્મદિવસ છે ચોવીસ એપ્રિલ ત્યારે અથવા તો વર્લ્ડ કપ જે ભારતમાં યોજાવાનો છે ને એની શરૂઆત થશે ને ત્યારે હવે આપણે પૂછેલા આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ પૂછ્યો તો રિસન્ટલી પ્રિયદર્શીનું નિધન થયું છે એમનું સાચું નામ શું છે તો મધુસૂદન પારેખ સેકન્ડ પ્રશ્ન ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના મંત્રી કોણ છે શ્રીમતી ભાનુબેન બાબરિયા અમેરિકાના મેસેચ્યુટ રાજ્યના આયર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રથમ ઇન્ડો અમેરિકન જજ બન્યા છે જેમનું નામ તેજલ તેજલ મહેતા લેડી છે ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન સૌથી વધારે મગફળીનું ઉત્પાદન જુનાગઢમાં થાય છે આપણા જુનાગઢમાં ગુજરાતમાં પાંચમો પ્રશ્ન આપણા કેન્દ્રીય પ્રવાસન મંત્રીનું નામ જી કિશન રેડ્ડી છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન હતો આસિયાન જે છે આસિયાનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જાકાર્તા સાતમો પ્રશ્ન આસિયાનમાં જોડાનાર નંબરનો દેશ પૂર્વ તિમોર જેની રાજધાનીનું નામ દિલ્હી છે દિલ્હી દિલ્હી નોટ દિલ્હી દિલ્હી બરાબર તો બસ આટલા સાત પ્રશ્નો જતા ને ઓકે તો આ યાદ રાખજો બરાબર ચાલો આગળ વધીએ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ આણંદ રસરાજ શું છે અને સેકન્ડ પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કયા દિવસને શૂન્ય કચરાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જો તમને આન્સર આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું જો બધાને ભણવાની મજા આવે છે ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ એ નાઇઝ ડે જય હિન્દ જય ભારત